વેલકમ ટુ ધીસ ચેનલ. આ વિડીયોમાં આપણે ગુજરાતમાં આવેલી સેલ્ફ ફાઇનાન્સ અને જીએમઆરએસ મેડિકલ કોલેજની રેન્કિંગ વિશે વાત કરીશું. તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની પહેલાં વાત કરીએ તો NHL મેડિકલ કોલેજ અમદાવાદ, કે જેમની ફી છે 5,64,000, CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર, જેની ફી છે 5,73,000, AMC મેટ મેડિકલ કોલેજ અમદાવાદ, કે જેમની ફી છે 6,48,000, અદાણી મેડિકલ કોલેજ ભુજ, કે જેમની ફી છે 6,15,000, મેડિકલ કોલેજ અમરેલી, મેડિકલ કોલેજ બનાસ અને ઝાયડસ મેડિકલ કોલેજની ફી છે 6,85,000, સ્મીમેર સુરતની ફી છે 7,08,000, મેડિકલ કોલેજ પારુલ વડોદરાની ફી છે 7,55,000, મેડિકલ કોલેજ નડિયાદ, મેડિકલ કોલેજ વિસનગર અને MK શાહ મેડિકલ કોલેજ અમદાવાદ, આ ત્રણેય કોલેજની ફી છે 7,85,000, GCS મેડિકલ કોલેજ અમદાવાદની ફી છે 7,90,000 અને લાસ્ટમાં પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદની ફી છે 8,22,000. GMRS મેડિકલ કોલેજની રેન્કિંગ વિશે વાત કરીએ તો 8-8 GMRS મેડિકલ કોલેજની ફી 3,00,000 જ છે, એટલે કે સમાન જ છે. પરંતુ એજ્યુકેશન અને લોકેશનની દ્રષ્ટિએ વાત કરીએ તો 16 GMRS અમદાવાદ, GMERS ગાંધીનગર અને GMERS વડોદરા, એટલે કે ગોત્રી મેડિકલ કોલેજ છે, એ એજ્યુકેશન અને લોકેશનની દ્રષ્ટિએ સારી કોલેજો છે. બાકી GMERS કોલેજોમાં GMERS પાટણ, જૂનાગઢ, હિંમતનગર, વલસાડ અને વડનગરનો સમાવેશ થાય છે. હવે આ 8 GMERS મેડિકલ કોલેજમાંથી કોઈ એક મેડિકલ કોલેજ પસંદ કરવાની થાય ત્યારે જો તમને GMERS 16 અમદાવાદ, GMERS ગોત્રી વડોદરા અને GMERS ગાંધીનગરમાં એડમિશન મળતું હોય તો તમે એમાં પહેલાં લઈ લેવાનું. અને જો તમારે બાકીની કોઈ કોલેજ GMERS એટલે કે બીજી પાટણ, જૂનાગઢ, હિંમતનગર, વલસાડ અને વડનગરમાં મળતું હોય તો તમારે જે નજીક પડતી હોય એ કોલેજમાં એડમિશન લેવાનું, કારણ કે એજ્યુકેશનની દ્રષ્ટિએમાં કોઈ ફેર પડતો નથી. બાકી જો તમારે અમદાવાદ અને વડોદરા જેવા સિટીમાં રહેવું હોય તો આ 16 અને ગોત્રી અને ગાંધીનગર જેવી કોલેજો સારી પડશે. હવે આમાંથી તમને આ GMRS અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાંથી કઈ કોલેજમાં એડમિશન મળશે તમારા માર્ક ઉપરથી તમારે જાણવું હોય તો આપણે પહેલાં એક વિડીયો મૂકેલો છે જેમાં તમે તમારા માર્ક્સ જે નીટ એની ઓફિશિયલ આન્સરગી મુજબ આવ્યા હોય એને તમે સરખાવીને તમે અંદાજ મેળવી શકો છો કે તમારે કયું કોલેજમાં તમારો ચાન્સ વધારે છે. જોકે એમાં જે કટ ઓફ દર્શાવવામાં આવેલું છે એ આશરે કટ ઓફ કેટલું હશે એનો અંદાજ કાઢેલો છે, એ કોઈ પાક્કું એટલું જ હશે કટ ઓફ એવું કોઈ નથી. એટલે તમારું જે અસલી કટ ઓફ જે બહાર પડશે એમાં થોડોક ઘણો ચેન્જીસ હોઈ શકે છે, પણ બહુ ચેન્જીસ નહીં હોય. આભાર.